दाखल वलसाड जिला वहीवटी आरोग्य तंत्र दौड़त थी जवा पम्यू। कपरड़ा तालुकाना वृक्षेत्र गाम में एक ज परिवार छ सभ्य ने फूड पॉइजनिंग की असर थी थी। परिवार सभ्य बे दिवस पहला रांधेला वासी भात खाता था। आती तमाम छ सभ्य ने फूड पॉइजनिंग की असर थी थी, जेने पगले बे बाळकीओना मौत निपजा था। परिवार अन्य बे बाळको ने माता पिता ने गंभीर हालत में सरकारी हॉस्पिटल में दाखल करवामां आव्या हता। બનાવની જાણ થતાં જ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું। એક જ સાથે પરિવારના બે બાળકીઓના ફૂડ પોઈઝનિંગને કારણે મોત ભેટતા અને ચાર સભ્યોની હાલત ગંભીર થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। પ્રાથમિક દ્રષ્ટિએ પરિવારના સભ્યોએ બે દિવસ પહેલા રાંધેલા ગેસ ખાવાથી આ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે। જો કે મોતનું સાચું કારણ જાણવા માટે મૃતકના પેનલ પોસ્ટમોર્ટમ કરવા સહિતની કાર્યવાહી શરૂ કરાઈ છે। તો બાકીના સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આજે કપરાડાના વીરક્ષેત્ર ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ બનાવ બન્યું છે। આ બનાવમાં એક ફેમિલીમાં ટોટલ 6 મેમ્બર્સ હતા, સો એમાં પ્રથમ દ્રષ્ટિએ આ ફૂડ પોઈઝનિંગના લીધે બે બાળકીઓના મોત થયા છે। એક 6 વર્ષની બાળકી છે, એક 3 વર્ષની બાળકી છે, 17 વર્ષની એક છોકરી એડમિટ છે અને 13 વર્ષનું છોકરો એડમિટ છે। આ બંને સંપૂર્ણપણે સ્ટેબલ છે, સ્થિતિ નોર્મલ છે, પેરેન્ટ્સ પણ નોર્મલ છે। આ દુર્ભાગ્યપૂર્ણ બનાવમાં બે બાળકીઓના મૃત્યુ નિપજ્યા છે। પ્રથમ દ્રષ્ટિએ આ બનાવનું કારણ ફૂડ પોઈઝનિંગ લાગે છે। અત્યારે પોસ્ટમોર્ટમની કામગીરી પેનલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, જેની વિગતો બહાર આવેથી આપ બધાને બ્રીફ કરવામાં આવશે। સર, એમને શું ખાધું હતું જેના કારણે ફૂડ પોઈઝનિંગ થયું હતું? આરોગ્યની ટીમ જ્યારે આ લોકોના ઘરે ગઈ અને વાલીઓ સાથે વાત કરવામાં આવી, એ વખતે જાણવા મળ્યું કે એક કે બે દિવસ જૂનું રાઈસનું આ લોકોએ કન્ઝ્યુમ કર્યું હતું, એના લીધે પ્રથમ દ્રષ્ટિએ અમને લાગે છે કે આ બનાવ બન્યો હશે।